જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, હું દર્શના બાગોહી ઓનલાઈન એજ્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 11 માં કોર્સ વિશે એસપીસીસી અને એમાં બીજા વિભાગમાં જોઈએ છીએ પાંચમો યુનિટ નિયમન પત્ર. હવે નિયમન પત્ર છે તો એનો અર્થ, એનું જે મહત્વ છે નિયમન પત્રનો, એ આપણે સમજી ગયા. હવે આપણે નિયમન પત્ર અંગે કંપની ધારાની જોગવાઈઓ છે એનો અભ્યાસ કરીએ છીએ. એટલે કે નિયમન પત્ર અંગે કંપની ધારાની બધી અલગ અલગ કાનૂની જોગવાઈઓ છે. તો એક જોગવાઈઓ છે, એકમાં કઈ કઈ છે? ટોટલ આપણે 10 જોગવાઈઓ આપી છે, તો એનો અભ્યાસ કરીએ કે કંપની ધારાની જુદી જુદી કલમોમાં. હવે કંપની ધારાની અલગ અલગ કલમો છે બધી, અને એમાં નિયમન પત્રની મહત્વની જોગવાઈઓ દર્શાવવામાં આવી છે. એટલે કે આ બધી જે કલમો છે કંપની ધારાની, તો એ અલગ અલગ કલમમાં નિયમન પત્રની પણ છે. કારણ કે આવેદન પત્ર છે તો એની પણ અલગ અલગ જોગવાઈ છે, કલમો છે એ દર્શાવેલી હોય. તેવી રીતે નિયમન પત્ર છે તો એ પણ દર્શાવેલું. અને આ જોગવાઈના આધારે કેટલીક બાબતો નીચે મુજબ છે. હવે આ બધી જોગવાઈ છે એના આધારે આ બધી બાબતો છે એ નીચે મુજબ છે આપવામાં આવી છે. તો એમાં જોઈએ આપણે પહેલું કે આવેદન પત્રમાં દરેક જે સહી, દરેક વ્યક્તિ છે એને સહી કરવી પડે છે. તો એ કઈ રીતે? તો કે સહીની વાત કરીએ, આ પહેલું જે કીધું છે સહી, તો એ આવેદન પત્રમાં જે જે વ્યક્તિ સહી કરે એ દરેકે નિયમન પત્રમાં પણ ફરજિયાત સહી કરવી. આવી પહેલી જે જોગવાઈ છે કીધી છે, એટલે કે કાનૂની જોગવાઈ છે. તો એ જોઈએ પહેલું. આવેદન પત્રમાં સહી કરનાર દરેક વ્યક્તિએ નિયમન પત્રમાં સહી કરવી પડે છે. એટલે કે જેટલા વ્યક્તિ આવેદન પત્રમાં સહી કરી હોય, માનો કે અગાઉ આપણે આપ્યું કે આવેદન પત્રમાં એક સાક્ષી છે એની હાજરમાં સહી કરવાની હોય, તો એવી રીતે એ જે સહી કરે દરેક વ્યક્તિમાં નિયમન પત્રમાં ફરજિયાત પણ સહી કરવાની, એટલે બંનેમાં સહી કરવાની, આવેદન પત્ર અને નિયમન પત્રમાં બધા વ્યક્તિ, એટલે કે જેટલાય આવેદન પત્ર સહી કરનારે. હવે સહી કરનારે છે બીજું શું કે એની વિગતો, એટલે કે સહી કરનાર દરેક વ્યક્તિએ પોતાની વિગતો છે. માનો કે જેટલા વ્યક્તિ આવેદન પત્રમાં સહી કરે એ બધા નિયમન પત્રમાં કરે. હવે સહી કરનાર દરેક વ્યક્તિએ પોતાની જે બધી વિગતો છે એ દર્શાવવી પડે, એટલે કે આપવી પડે છે. એમાં જોઈએ કઈ કઈ વિગતો, એમાં નામ હોય, સરનામ હોય, ફોન નંબર, આ બધી વિગતો હોય છે. તો એ જોઈએ. બીજું, સહી કરનારે સરનામું, ધંધો અને જરૂરી વિગતો જણાવવી પડે છે. એટલે કે દરેક સહી કરનાર છે તો એણે પોતાનું સરનામું શું છે, નામ શું છે, એનો ધંધો શું છે, બધી વિગતો જે જરૂરી એમાં ટૂંકમાં જે ડિટેલ માંગી હોય એ બધી છે, જે વિગતો છે એ કીધી હોય પૂરી પાડવી પડે છે. કોણે? સહી કરનાર દરેક વ્યક્તિએ. પછી હું જોઈએ ત્રીજું, સહી ઓછામાં ઓછા એક સાક્ષીની સામે સહી કરવી પડે છે. એટલે કે જે સહી છે એ કરવી હોય તો એ સાક્ષી છે એ જરૂરી છે. એટલે કે સહી છે એ કરવાની, પણ એક કોઈ એકલા સહી કરનાર કે એવી રીતે નહીં, ઓછામાં ઓછા એક સાક્ષી, એટલે કે વધારે કોઈ વ્યક્તિ હોય ત્યાં હાજર તો કંઈ વાંધો નથી, પણ ઓછામાં ઓછા એક વ્યક્તિ, એટલે કે એક વ્યક્તિ હોય અને એની સાથે ટૂંકમાં સહી કરવી પડે. એટલે કે ઓછામાં ઓછા એક સાક્ષી છે, એટલે કે જે વિટનેસ ટૂંકમાં કહેવાય કે જે સાક્ષી છે એની સામે સહી કરવી પડે છે. પછી ચોથું જોઈએ કે નમૂનામાં આપેલ વિજ્ઞાપન નિયમન પત્ર છે તો એમાં સમાવેલ તમામ નિયમોને કોઈ નિયમનો કંપની સ્વીકાર કરી શકે. હવે આવું કીધું છે કે જે નમૂનામાં આપેલ જે નિયમન પત્ર હોય તો એમાં સમાવેલ બધા નિયમો, કારણ કે નમૂનામાં જે નિયમન પત્ર આપ્યું એમાં ઘણા બધા નિયમો હોય છે, કંપની છે તો એને લગતા એના જે કાનૂની વહીવટ છે એ, જે આંતરિક વહીવટ છે એ, તો બધા નિયમો ટૂંકમાં એમાં દર્શાવેલા હોય. કારણ કે નિયમન પત્ર એ શું દર્શાવે છે કે કંપનીનો આંતરિક વહીવટ છે એ બધા નિયમો સૂચવે છે, એ નિયમન પત્ર છે. તો આ નિયમન પત્રમાં સમાવેલ તમામ નિયમોનો કે કોઈ નિયમનો કંપની સ્વીકાર કરી શકે છે, એટલે કે એમાં જે સૂચવેલ નિયમ હોય એ બધા અથવા તો એમાંના કોઈ પણ નિયમો છે એનો કંપની સ્વીકાર કરી શકે છે એવું કીધું છે. એટલે કે કંપની છે એ શું કરે છે, જે નિયમો હોય છે એનો સ્વીકાર કરે છે. પછી જોઈએ કંપની નિયમન પત્રની જોગવાઈનું પાલન કરવા બંધાયેલ છે. હવે અગાઉ જોયું આપણે કે વિજ્ઞાપન પત્ર અંગે કંપની ધારાની જોગવાઈ છે, એટલે કે કંપની પણ જે નિયમન પત્રની જોગવાઈ છે બધાનું ફરજિયાતપણે પાલન કરવા માટે બંધાયેલ છે. કારણ કે નિયમન પત્ર છે આ બધા કેવા કાનૂની જોગવાઈ છે, એટલે ફરજિયાત એને જે કોઈ કંપની ધારાની જોગવાઈ
તો એ બંધાયેલ છે એટલે કે જોગવાઈનું પાલન કરવા માટે હંમેશા બંધાયેલ છે. કંપની સભ્ય તરફની જવાબદારીમાંથી છટકી શકે નહીં, એટલે કે કંપની જે સભ્યો હોય છે તો એ તરફની જવાબદારી છે એમાંથી કોઈ છટકબારી કરી શકે નહીં. એટલે કે જે સભ્યો છે તો એની ફરજિયાત એ જે સભ્યોની જવાબદારી છે એ એને નિભાવવી પડે છે. તો આગળ જોઈએ કે જે બધી જોગવાઈ છે એ અને જવાબદારી તેનું પાલન કરવા બંધાયેલ છે. છઠ્ઠું જોઈએ આવેદન પત્રની જોગવાઈ વિરુદ્ધ નિયમન પત્રમાં કોઈ કલમ રાખી શકાય નહીં. એટલે કે અગાઉ આપણે જોયું કે આવેદન પત્ર અને એ જે નિયમન પત્ર છે એને બંધન કરતા છે અથવા તો બંને છે એ ખૂબ જ જરૂરી છે. કારણ કે આવેદન પત્ર પણ કેવો એક પાયાનો દસ્તાવેજ છે કે જેથી કરીને કંપની છે એનું બધું કાર્ય એ પ્રમાણે કરી શકતી હોય છે. તો આવેદન પત્રની જે જોગવાઈ હોય એ એની વિરુદ્ધ નિયમન પત્રમાં એવી કોઈ કલમ રાખી શકાય નહીં. કારણ કે આવેદન પત્રની જોગવાઈની વિરુદ્ધ છે નિયમન પત્ર જઈ જ ન શકે. એટલે આવેદન પત્રની જે કોઈ કલમ હોય એ જોગવાઈ હોય એની વિરુદ્ધ નિયમન પત્રમાં કોઈ એવી કલમ કે જોગવાઈ રાખી શકાય નહીં. પછી જોઈએ સાતમું, ખાનગી કંપનીએ તેના નિયમન પત્રમાં નીચેની ત્રણ વિશેષતાઓ દર્શાવવી પડે. હવે જોઈએ કે ખાનગી કંપની છે તો એનું જે નિયમન પત્ર છે એમાં અલગ અલગ વિશેષતાઓ કીધી છે. એમાં ત્રણ કીધું છે આપણે, એ બી અને સી એવી રીતે ત્રણ વિશેષતાઓ કીધી છે. એમાં પહેલું જોઈએ કે કંપનીની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી બે અને વધુમાં વધુ 200. હવે આજે જે ખાનગી કંપનીની વાત કરી છે કે ખાનગી કંપની હોય એક તો એની સભ્ય સંખ્યાની વાત કરી છે તો ઓછામાં ઓછી કેટલી બે અને વધુમાં વધુ કેટલી 200. એટલે કે એનો જે સભ્ય સંખ્યા છે જે સમય મર્યાદા છે એવી રીતે આની જે સભ્ય સંખ્યા છે તો એની પણ મર્યાદા છે. ઓછામાં ઓછા કેટલા બે વ્યક્તિ હોવા જોઈએ અથવા તો સભ્યો હોવા જોઈએ, વધુમાં વધુ કેટલા 200, આનાથી વધારે પણ નહીં અને આનાથી ઓછા પણ નહીં. એટલે કે ખાનગી કંપની છે એમાં આવી રીતે સભ્ય સંખ્યા મર્યાદામાં રાખવાની હોય છે. આગળ જોઈએ કે કંપનીની સભ્ય સંખ્યા છે ખાનગી કંપની છે એમાં ઓછામાં ઓછી બે અને વધુમાં વધુ 200 રહેશે. હવે આગળ જોઈએ કંપની છે તો એમાં શેર ફેર બદલે, આપણે અગાઉ અભ્યાસ કર્યો શેરની ફેર બદલી છે તો એ પર નિયંત્રણ મૂકવામાં આવશે. હવે જોઈએ ખાનગી કંપનીમાં શું હોય કે શેર ફેર બદલી છે એ ઉપર નિયંત્રણ હોય, જ્યારે જાહેર કંપનીમાં એવા કોઈ નિયંત્રણો હોતા નથી અને એમાં સભ્ય સંખ્યા પણ કેવી મર્યાદિત હોતી નથી. એટલે કે એમાં ખાલી 200 સભ્ય સંખ્યા ન હોય જાહેર કંપનીમાં. તો શેરની ફેરબદલી પર નિયંત્રણ મૂકવામાં આવશે. હવે જોઈએ કે શેર ફેરબદલી કોને નિયંત્રણો
જાહેર જનતાને આમંત્રણ ન આપી શકે, એટલે કે જે ખાનગી કંપની છે એ જાહેર જનતાને કોઈ આમંત્રણ શેર ખરીદવા અંગે આપી શકે નહીં, જ્યારે જે ખાનગી કંપની છે ન આપી શકે પણ જાહેર કંપની છે એ આપી શકે છે. પછી એટલે કે જાહેર કંપની છે જાહેર જનતાને શેર ખરીદવા તો એ માટે આમંત્રણ હોય જ છે. એ કેવું છે, કારણ કે જાહેર કંપની છે તો એની જે સભ્ય સંખ્યા મર્યાદિત છે, શેર ફેરબદલી પણ થઈ શકે છે અને આમંત્રણ પણ આપી શકે છે. પછી આઠમું જોઈએ કે કંપની સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિને નિયમન પત્રની જાણ છે તેમ કાયદા પ્રમાણે માની લેવામાં આવે છે. એટલે કંપની છે તો એ સાથે જે કોઈ દરેક વ્યક્તિ સંબંધ ધરાવે છે તો એ વ્યક્તિને નિયમન પત્રની શું છે, જાણ છે એટલે કે ખબર છે એવું કાયદા પ્રમાણે. હવે આપણે જોયું કે નિયમન પત્ર છે તો એ કંપનીનો આંતરિક વહીવટ અંગેનો દસ્તાવેજ છે, પરંતુ નિયમન પત્ર છે તો એમાં શું છે, એમાં કઈ વિગત છે, બધી જે માહિતી છે એટલે કે બધી છે દરેક જાણ છે એ કોને કરવામાં આવે છે, તો કે એ દરેક જાણ છે એ દરેક વ્યક્તિ છે એને ખબર છે ટૂંકમાં, તો આવું છે એ માની લેવામાં આવતું હોય છે. એટલે કે કાયદા પ્રમાણે દરેક વ્યક્તિ છે કંપનીના સભ્યો છે એને ખબર છે એને જાણ છે આવું માની લઈએ છીએ. આગળ આવી કોઈ પણ વ્યક્તિ નિયમન પત્ર અંગે કંપનીની ઓફિસમાં તપાસ કરી શકે, એટલે કે કોઈ પણ એવી વ્યક્તિ હોય તો એ નિયમન પત્ર અંગે શું કરે છે કે કંપનીમાં આવે અને તપાસ, એટલે કે એને કોઈ માહિતી જોતી હોય તો એ તપાસ કરે છે અથવા તો માહિતી છે મેળવી શકે છે. હવે આગળ અને જરૂરી ફી ભરી નકલ પણ મેળવી શકે છે, એટલે કે નિયમન પત્ર છે તો એની નકલ છે એ મેળવી શકે છે. એટલે કે નિયમન પત્રની જાણ દરેક વ્યક્તિને ક્યારે હોય, જ્યારે એની નકલ છે એ મેળવી શકે, એટલે કે નકલ મેળવી શકે, જરૂર જણાય તો તપાસ પણ કરી શકે, જરૂરી માહિતી પણ મેળવી શકે છે. પછી નવું કીધું છે કે કંપની ધારાની જોગવાઈઓને આધીન આવેદન પત્રની શરતોને આધીન. હવે જોઈએ કે કંપની ધારાની જોગવાઈ, માનો કે કંપની ધારા છે તો અત્યારે જોઈએ તો 2013 છે, નવો કંપની ધારો છે અમલમાં છે, તો આની જે બધી જોગવાઈ છે એને આધીન અને આવેદન પત્રની શરતોને આધીન. હવે આવેદન પત્રમાં ઘણી બધી એવી શરતો પણ આપેલી હોય તો એને આધીન રહી અને ખાસ ઠરાવ. હવે ઠરાવ છે એમાં બે હશે, સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ, બંને ઠરાવ. હવે ખાસ ઠરાવ છે એ પસાર કરવામાં આવે, ઠરાવ પસાર કરવામાં આવે એટલે કે જે એક કહેવાય ને કે દરખાસ્ત છે મૂકવામાં આવે છે, જે કોઈ મીટિંગ હોય એમાં સભા હોય તો ત્યારે, તો એ ઠરાવ પસાર કરો જેની બહુમતી મળે છે તો એ છે એનો અમલ કરે છે. તો ઠરાવ પસાર કરી અને પોતાના નિયમન પત્રમાં ફેરફાર કરી શકે છે. હવે નિયમન પત્ર અગાઉ આપણે જોયું કે એમાં કંપની ધારા છે અગાઉના હોય અથવા તો આ કંપની ધારા પ્રમાણે જે સ્થપાયેલું હોય છે, પણ એ એવું કેવું કે જળ નથી, નિયમન પત્રમાં સમય અનુસાર કે જરૂરિયાત અનુસાર ફેરફાર પણ કરી શકાય છે. એટલે કીધું છે કે જો કંપની ધારાની જોગવાઈ હોય આવેદન પત્રની શરતો હોય તો આ બધાને આધીન ખાસ ઠરાવ પસાર કરવાનો અને એ કરી અને પોતાના નિયમન પત્રમાં કંપની શું કરી શકે છે, ફેરફાર કરી શકે છે. એટલે કે નિયમન પત્રમાં કંપની છે એ જરૂર જણાય તો એ ફેરફાર કરે છે અને ઠરાવ પસાર કરવો પડે પછી ફેરફાર થાય છે. આગળ જોઈએ દસમું, નિયમન પત્રમાં આદ્ય સ્થાપકો તરીકે દર્શાવેલ વ્યક્તિઓનું સોગંદનામું જેમાં પોતે કંપનીની સ્થાપના રચના કે વ્યવસ્થાપન સંબંધના કોઈ ગુનામાં પોતાને દોષિત ઠરાવવામાં આવેલ નથી. હવે જોઈએ કે નિવેદન છે આપવું પડે છે, એટલે કે એનું જે સોગંદનામું કહીએ કે તો નિયમન પત્રમાં જે કોઈ આદ્ય સ્થાપક હોય એટલે કે નિયમન પત્રમાં જે પોતે સહી કરે છે જે એની સાથે જોડાયેલા છે એ દરેક વ્યક્તિ શું તો કે એ પોતે કોઈ ટૂંકમાં એવી કોઈ કહેવાય ને કે ગુનાહિત પ્રવૃત્તિમાં સમાયેલ નથી, એવી કોઈ એ સાથે જોડાયેલ પણ નથી, કરેલ પણ નથી એવી ગુનાહિત પ્રવૃત્તિ, અને એ દર્શાવેલ જે વ્યક્તિ હોય છે એનું સોગંદનામું છે દર્શાવવું પડે, એટલે કે આપવું પડે છે એ સોગંદનામું છે એવું નિવેદન આપવું પડે છે, અને જેમાં પોતે કંપની છે એની સ્થાપના હોય અથવા તો કંપનીની રચના હોય. કંપનીની સ્થાપના થાય માનો કે શરૂઆતમાં કેમ સ્થાપનાનું પ્રમાણપત્ર મળે, ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મળે, તો એ રીતે એની રચના હોય અથવા તો કંપનીનું જે વ્યવસ્થાપન હોય એના સંબંધના કોઈ પણ ગુનામાં પોતાને દોષિત નથી, એટલે કે એવી કોઈ રીતે ટૂંકમાં કહેવાય નહીં કે એવી કોઈ
બતાવવામાં આવેલ નથી અને તે પ્રકારનું નિવેદન છે આપવું પડે છે એટલે કે આ પ્રકારનું નિવેદન છે કોણે તો કે કંપની છે એના દરેક જે અધ્યક્ષ હોય છે એને આપવું પડે છે રજૂઆત કરવું પડે છે અને એ કંપનીમાં એક પુરાવા તરીકે સાચવવાનો કોણ આવે છે તો આ રીતે હતું નિયમન પત્ર અંગે કંપની ધારાની બધી જોગવાઈઓ છે અને હવે પછી આપ્યું છે કે નિયમન પત્રમાં આવરી લેવામાં આવતી વિગતો વિદ્યાર્થી